નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. અમદાવાદથી ઠંડીથી મળશે રાહત. પવનની દિશા બદલાતા ઘટશે ઠંડી. તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. 22 જાન્યુઆરીના ફરી પવનની દિશા બદલાશે, પરંતુ 22-23 જાન્યુઆરીએ જ્યાં સુધી ઠંડી નથી આવતી ત્યાં સુધી રાહત રહેશે અમદાવાદમાં અને આસપાસના મોટાભાગના શહેરોમાં. ગુજરાતમાં ખાસ કરીને જે ગરમી છે તેમાં થોડો વધારો થશે. ઠંડી જે હાલમાં લોકોને પરેશાન કરી છે તેમાં ઘટાડો થશે, તો ઠંડીથી રાહત મળશે. મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. પવનની દિશા બદલાવાનું મુખ્ય કારણ છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. अगले 2-3 दिन में जो मिनिमम टेम्परेचर जो है नो लार्ज चेंज रहेगा, ज्यादा कुछ उसमें परिवर्तन नहीं होगा. उसके बाद थोड़ा फॉल होने का संभावना है, खास करके डे 4 से. आज है आपका 20 तारीख, 23 तारीख से थोड़ा फॉल होने का संभावना है. ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘે ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે. રાજકોટમાં કિસાન સંઘે રજૂઆત કરી કે રાત્રે હિંસક પશુઓનો ભય રહે છે અને શિયાળામાં ઠંડીમાં પિયત કરવી કઠિન બને છે. રજૂઆત બાદ ઉર્જા મંત્રીએ કહ્યું કે સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. રજૂઆત છે કે દિવસે વીજળી આપો. એ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, આ બધા જ લોકો આને ચિંતિત છે અને આવતા દિવસોમાં એની જે વ્યવસ્થા ઊભી કરવી પડે એ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ. અને આ એક જ વિષય અમારા ધ્યાનમાં છે ખેડૂતોના, અને અમે ચોક્કસ આ સરકારની અંદર એનો સારી રીતે ઉકેલ આવે એ પ્રમાણે આગળ વધીશું. કોઈ કાંઈ બાબતનો ખેડૂતને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. વીજળી બાબતનો એક જ પ્રોબ્લેમ છે કે દિવસની લાઇટ 8 કલાક પણ નિયમિત વિધાઉટ ટેપિંગથી અને કે ઝટકા માર્યા વિનાની 8 કલાકની જો જગતના તાતને દિવસની લાઇટ આપે એવી અમારી માંગણી હતી. 8 કલાક દિવસની લાઇટ આપે અને 8 કલાક એક જ સરખી લાઇટ આપે તો ખેડૂતના માટે બહુ સારી વાત છે. બનાસકાંઠામાં તીડના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે, પણ વિસ્તારમાં તીડના ઝુંડ દેખાઈ રહ્યા છે અને રણ વિસ્તારમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતિત છે. ચારે તરફ માત્ર તીડ જ તીડ જોવા મળી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં તીડનો આતંક વધુ છે. નડાબેટ વિસ્તારમાંથી તીડ આવ્યા હોવાનું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે. માવસરી પાસે રણ વિસ્તારમાં 3 દિવસથી તીડના ધામા છે. પાકિસ્તાનથી આવેલ તીડ નામની આફતે સરહદી વિસ્તારમાં આતંક મચાવ્યો છે. જીરું, રાયડો, એરંડાના પાકને તીડ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. રણ વિસ્તારમાં હોવા છતાં પણ તંત્ર તીડ પર કંટ્રોલ કરવામાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે. 50 ગાડી અને ગામના ટ્રેક્ટર અને એમને દવામાં આપવામાં આવે અને છંટકાવ કરે તો તીડનો નાશ થઈ શકે છે. અને તીડ અતિશય 15 કિલોમીટરના ઘેરાવામાં લગભગ પથરાયેલા પડ્યા છે અને અતિશય લગભગ મોટા ભાગના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને જીરું બધું ખાઈ ગયા છે બરોબર, અને નવરા થઈ અને પોતપોતાના બાળ બચ્ચા લઈને બેઠા છે. અત્યારે કોઈ એમનો આધાર નથી. તો બીજી તરફ તીડના ત્રાસને લઈને વાવના માવસરી પાસે તીડના આક્રમણથી ખેડૂતોની હિજરત કરવાનો વારો આવ્યો છે. પરેશાન ખેડૂતો હવે હિજરત કરવા મજબૂર બન્યા છે. સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી રહી છે જેથી તેઓને થોડી ઘણી રાહત મળી રહે, કારણ કે અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદ હવે તીડના ત્રાસે ખેડૂતોને રડાવ્યા છે. હવે કોઈ અમારી હાલત નથી. અમે ઘરે હવે પાર ભરીને બધું સર આધો. અમારો કોઈ વ્યાજ દેતો હોય 2 રૂપિયા, અમારો કોઈ ઈલાજ નથી. આવો ત્રાસ ખૂબ છે. જે સરકાર છે, મા બાપ છે, જે નુકળાવે કરે. બનાસકાંઠામાં કેનાલમાં પાણી છોડવાની માંગ દિયોદર તાલુકાના 10 ગામના ખેડૂતોની છે. હાલમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. દિયોદરથી આ સમાચાર છે, જ્યાં નાયબ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠામાં ખેડૂતો પર માઠ બેઠી છે. એક બાજુ તીડે તાંડો મચાવ્યું તો બીજી તરફ સુઈગામ પાસે નર્મદાની સબ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. વાવના લાલપુર ગામ પાસે કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળ્યા હતા. ઊભા પાક પર પાણી ફરી વળ્યા બાદ અનેક ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મક્કા, ઘઉં, રાયડાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
ગેટમેનની બેદરકારીના કારણે કેનાલ ઓવરફ્લો થઈ હોવાના ખેડૂતોનો આક્ષેપ છે. પહેલા કેનાલમાં ભંગાણ, તો હવે ઓવરફ્લોના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. મોરબીના હળવદમાં ખેડૂતોનો હલ્લાબોલ જોવા મળ્યો. ખેડૂતોએ ભૂખ હડતાલની માંગ કરી અને માગી છે મંજૂરી. એક વર્ષથી બાકી પૈસા ન મળતા રોષ. મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી હતી. 31મી સુધીમાં પૈસા ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો ખેડૂતોએ ભૂખ હડતાલની મંજૂરી માગી છે. એક વર્ષથી બાકી પૈસા ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મગફળી ટેકાના ભાવે ખરીદી તો થઈ ચૂકી છે. 31મી સુધીમાં પૈસા આપવા ખેડૂતોની માંગ છે. 31મી જાન્યુઆરી ડેડલાઇન આપવામાં આવી છે. ત્યારબાદ ખેડૂતો ભૂખ હડતાલ પર હશે. અરવલ્લીના ભીલોડામાં પાણીનો બગાડ થયો છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. હજારો લીટર પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે અને જવાબદારી કોન્ટ્રાક્ટરની હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ છે. ગોવિંદનગર પાસે રોડ પર પાણી ભરાયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સામાન્ય આવા દ્રશ્યો ચોમાસામાં જ આપને જોવા મળતા હશે, પરંતુ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે હાલમાં અરવલ્લીના ભીલોડામાં, જ્યાં આગળ પાણીના બગાડને કારણે લોકોને હવે પાણી કાપનો પણ સામનો કરવો પડશે. એસીબીના પીઆઈનો લાંચ લેવાનો મામલે સસ્પેન્ડેડ પીઆઈને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા. ડીડી ચાવડાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તબીબ પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ માગી હતી. રાજકોટ એસીબીએ કરી રહી છે તપાસ અને જૂનાગઢના તબીબ પાસે જે 15 લાખની લાંચ માગવામાં આવી હતી તેને લઈને હવે તપાસ કરવામાં આવશે. તાપીના વ્યારામાં મકાનમાં આગ લાગી છે. ડોક્ટરના રહેણાંકમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્લિનિકમાં પણ આગ લાગીને આગની ઘટનામાં ઘર વખરી બળીને ખાક થઈ ગયું છે. 2 ફાયર ફાઈટર્સે આગ પર કાબૂ મેળવ્યો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જે મકાનમાં ડોક્ટર રહેતા હતા તે જ મકાનમાં ક્લિનિક પણ ખોલ્યું હતું અને તે દરમિયાન આગ લાગ્યું છે. શોર્ટ સર્કિટના કારણે ઘર વખરી તમામ બળીને ખાક થઈ ગઈ છે. સુરતમાં ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન જોવા મળ્યું. કડસદ ગામમાં કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશન થયું. કેનાલની પાઇપમાં ફસાયો હતો વ્યક્તિ 20 મિનિટની કવાયત બાદ બચાવવામાં આવ્યો છે. કાપોદ્રા ફાયર વિભાગની આ સફળ કામગીરી જોવા મળી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જે વ્યક્તિ ફસાયો હતો તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આસપાસથી લોકો પણ મદદે આવ્યા હતા. 20 મિનિટ કવાયત બાદ બચાવી લેવામાં આવ્યો છે. કાપોદ્રા ફાયર વિભાગની આ સફળ કામગીરીના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર News18 ગુજરાતીના. કેનાલમાંથી કિશોરની લાશ મળી. નડિયાદના પીપલગ ગામ પાસેની આ ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. 15 થી 17 વર્ષના કિશોરની લાશ મળી આવી છે. કિશોરની હજુ સુધી ઓળખ નથી થઈ. નડિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને કિશોરની હજી સુધી ઓળખ ન થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 15 થી 17 વર્ષના કિશોરની લાશ મળી આવી છે. કિશોરે આ જપલાવ્યું છે, આત્મહત્યા કરી છે કે તેનો પગ લપસી ગયો છે તે વિશે હજી સુધી જાણવા નથી મળ્યું. કેનાલમાંથી આ કિશોરની લાશ મળી આવી છે. ઓળખ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને મૃતદેહ પરથી ખ્યાલ આવી રહ્યો છે કે આ કિશોર 15 થી 17 વર્ષનો હશે. વડોદરામાં ઓએનજીસીની ભરતીમાં વિવાદ. વર્ગ 3ની ભરતી પ્રક્રિયામાં વિવાદ થયો છે. ડોમિસાઇલ પ્રમાણપત્રને લઈને ફરી એક વખત વિવાદ છે. 2020માં આપેલા પ્રમાણપત્ર અમાન્ય ઠેરવાયા. 100થી વધુ ઉમેદવારો અમાન્ય થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ ઓએનજીસીના ગેટ પાસે આ દેખાવો કર્યા છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ મુખ્ય વિવાદનું કારણ રહ્યું. અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. દરરોજ 185 લોકોને શ્વાન કરડે છે. 2019માં 67,756 લોકોને શ્વાન કરડ્યા. સૌથી વધુ ડિસેમ્બરમાં ઘટનાઓ બની. રસીકરણ પાછળ દર મહિને 30 લાખનો ખર્ચ થાય છે, છતાં શ્વાનનો આતંક યથાવત છે. કચ્છથી મહત્વના સમાચાર. જ્યાં દીપડો ઘરમાં ઘૂસ્યો. મોટી ગોધિયાર ગામની ઘટના છે. કલાકોની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો. ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘૂસ્યો હતો ઘરની અંદર. સ્થાનિકોએ દરવાજો બંધ કર્યો ત્યારબાદ અને દીપડાને લઈને ગામમાં ભયનો માહોલ છે.
પરંતુ હાલમાં અપડેટ્સ મળી રહ્યા છે તે પ્રમાણે વન વિભાગ, પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટ વિભાગ ત્યાં આગળ પહોંચ્યું હતું અને તેઓએ આ દીપડાને પાંજરે પૂરી દીધો છે. પાટણથી અન્ય મહત્વના સમાચાર. હારીજમાં રેકડીવાળાનો વિરોધ. મામલતદાર કચેરી આગળ ધરણા પર બેઠા છે. બજારમાંથી હટાવવાના નિર્ણય સામે આ વિરોધ છે. પાલિકાની દબાણ હટાવ કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. જે લારીવાળા હોય છે, જે રેકડીઓવાળા હોય છે, તેમનો આ રોષ છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી શાકભાજીનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે અને શહેરમાં શાકભાજીનું વેચાણ બંધ કરશે તેઓ અને હાલમાં પણ બંધ કરી દીધું છે તેવું તેમની આ રોષમાં વ્યક્ત કરવામાં આવ્યું છે. અરવલ્લીના મોડાસામાં યુવતીના મોતનો મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ બીજા દિવસે પણ યથાવત છે. એસપી ઓફિસમાં સીઆઈડીની ટીમના ધામા છે. ત્રણ આરોપીઓની સીઆઈડી કરી શકે છે પૂછપરછ. તપાસમાં રેલવે પોલીસની ટીમ પણ જોડાઈ ચૂકી છે. હવે સીઆઈડી ક્રાઇમની તપાસ સાથે સાથે પૂછપરછમાં રેલવે પોલીસની ટીમ પણ જોડાઈ ગઈ છે. અરવલ્લીના સાયરામાં સગીરાની અપમૃત્યુ કેસમાં હવે ભાજપના જ ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે. સહેરાના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડની આગેવાનીમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહના ઘરે આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. ગેંગરેપ કરવાની જે વાત છે એમાં અસલિયત ખરેખર જોવા જઈએ તો કંઈક બીજી સ્ટોરી છે, પણ એને છુપાવીને એ સ્ટોરીને બનાવીને ખોટી રીતે પ્રેશરાઇઝ કરીને સરકાર અને બધાને અત્યારે મુશ્કેલી ઊભી કરવાનું જે કામ કર્યું છે એના માટે અમે તટસ્થ તપાસ થાય, સીબીઆઈને તપાસ થાય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પાસે તપાસ કરાવે, અમને કોઈ વાંધો નથી. અમારા છોકરા ગુનેગાર હોય તો એમને જાહેરમાં ફાંસી આપે, ગોળી માર દે, તોય અમને કોઈ વાંધો નથી. અજીતભાઈ, આપને એવું લાગે છે કે પોલીસે ખોટી કલમો લગાવી છે આની પાછળ? આપે કહ્યું કે કોઈ જે વસ્તુ થઈ નથી અથવા તો એને બડાઈ ચડાઈને પેશ કરવામાં આવી રહી છે, એવું કોના તરફથી થઈ રહ્યું છે? એ આ સમાજની જે દીકરી છે, સમાજના તમામ લોકો બિચારા એના ફાધરને લેવા દેવા હોય કે ના હોય, પણ સમાજ જ્યારે ભેગો થાય, આજે અમારા ભરવાડ સમાજ ભેગા થયા તો એના બાપને જેવું થવાનું હોય, પણ સમાજની જે લાગણી દુભાઈ છે, સમાજના લોકોની જે ઈચ્છા છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તો આજે બધા સમાજના લોકો ભેગા થઈને આવ્યા છે. એવી રીતે એના સમાજના પણ એને પ્રેશર કરીને જે કામ કરાયું હશે એના માટે અમને 100% દીકરી માટે લાગણી છે અને આવું ન બનવું જોઈએ. પણ એની અંદર વાસ્તવિકતા કંઈક જુદી જ છે અને રજૂ પણ કંઈક જુદી જ થઈ રહી છે, એટલે સમાજના પ્રેશરમાં આવીને પોલીસ પણ કોઈ ખોટું કામ ન કરે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને અમને વાસ્તવિકતા શું સમગ્ર કેસ પાછળની અને એ શું આપણે પ્રદીપસિંહ સાથે ચર્ચા કરી ખરી? પ્રદીપસિંહ સાથે ચર્ચા કરી છે, અમે સીડી પણ રજૂ કરી છે કે જે સીડીને પણ મીડિયાવાળા મિત્રોએ થોડી કાપકૂપ કરેલી ને જે રજૂ થઈ હશે મીડિયા સમક્ષ તો એને થોડી ઓછી વત્તી કરીને બતાવી છે. આખી સીડી જે આપી છે અમે એ પૂરેપૂરી સીડી આપી છે અને એમને કીધું છે કે આ સીડી જે છે સીડીમાં તમે જુઓ તો છોકરાઓ ક્યાંય જતા નહીં. એક તારીખથી બનાવ બને છે, બીજી તારીખથી છોકરાઓ પોલીસના ઇન્ટ્રોગેશનની અંદર છે અને બનાવ બને છે 5 તારીખ. તો આ વચ્ચેની જે વિસંગતતા ત્યાં એ દરમિયાનમાં દીકરી ક્યાં હતી? છોકરાઓ તો પોલીસના ઇન્ટ્રોગેશનમાં હતા. તો 1 થી 5 તારીખ સુધી કે 2 થી 5 તારીખ સુધીની દીકરીનો જે બનાવ, તો 5 તારીખ સુધી દીકરી ક્યાં હતી, કોની પાસે હતી? છોકરાઓ તો પોલીસ સમક્ષ હતા, ઇન્વેસ્ટિગેશન ચાલતું હતું, તપાસ ચાલતી હતી. તો એમાં જે છોકરાઓ છે એ તો પોલીસના સમક્ષ હતા. તો પોલીસની સામે જઈને જે આક્ષેપો ખોટા થાય છે, પોલીસના પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, વ્યાજબી નથી. સમાજને દરેક રીતે સાથે રહીને, દરેક સમાજને સાથે રાખીને કામ કરવું જોઈએ. સમાજ આજે એક સમયે બધા સમાજના ભેગા થઈને જે ઉશ્કેરાટ ઉપર વાતાવરણ કરે છે એ વ્યાજબી નથી. મારી દ્રષ્ટિએ દરેક સમાજની સાથે રહેવાનું છે. ગામમાં સમાજ ભેગો થશે, આજે બધા ભેગા થઈ ગયા, કાલે પછી પોતપોતાના ઘરે જતા રહેશે, 15 દાડા મહિના પછી કોઈને ખબર નહીં પડે કે શું બનાવ બન્યો હતો. તો મારી દ્રષ્ટિએ જે ફરિયાદ છે એ ફરિયાદ મને લાગે છે કે એમાં મારી મચોડીને બધું ભેગું કરીને કરવામાં આવેલી છે. 5 દાડા પછી લાશ મળે છે, જે વ્યક્તિ જુએ છે કે અહીંયા છે ત્યારે કોઈ ત્યાં જવાવાળું માણસ નથી, આવી જગ્યાએ જે લાશ મળે છે એવિડન્સ હવે પોલીસ એમની રીતે તપાસ કરશે, તટસ્થ તપાસ થાય એના માટેની અમારી માગણી હતી અને અમે ગૃહમંત્રીશ્રીએ કર્યું છે એ. અને ખરેખર તો એમાં આત્મહત્યા જ બનેલી છે, કોઈ મર્ડર જેવો ગુનો બનેલો નથી. અમદાવાદના સરદારનગરમાં અંગત અદાવતમાં કરાઈ છે હત્યા. અંગત અદાવતમાં 3 શખ્સોએ 2 ભાઈઓ પર તીક્ષ્ણ હથિયારના
ગાજીકિયા જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું અને અન્ય એક વ્યક્તિ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. અંગત દાવત અને વ્યાજના રૂપિયાના મામલે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. સરદારનગર વિસ્તારમાં આવેલા નોવલનગર પાસેની આ સુદામા પાર્ક સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો. આશીષ વ્યાસ તથા મનોજ લાલવાણી આ ત્રણેય શખ્સોએ અગાઉની માથાકૂટ અને વ્યાજના રૂપિયાની માથાકૂટમાં સુદામા પાર્ક સોસાયટીમાં રહેતા બે ભાઈઓ પર છરીથી હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તથા અન્ય એક વ્યક્તિને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યો છે. અને ફાધર ચેરમેન તરીકે ત્યાં હતા અને અગાઉ પણ બોલાચાલી થઈ હતી અને એ બાબતમાં જૂની અદાવત રાખીને આવું જે મર્ડરના બનાવ બનેલ છે. એટલે રાજુભાઈએ અગાઉ અઠવાડિયા પહેલાં રાજુભાઈના ભાઈએ કંઈક ઠપકો દીધો હશે, ભાઈ આવું તમે લોકો ખોટું કરો છો. એ અદાવતમાં આ લોકોએ થોડી ઘણી રીહ રાખીને ઇરાદાપૂર્વક, આ લોકો કોઈ સામાન્ય ઝઘડો થયેલો નથી અને આ લોકો એ રીતે આવી અને ઇરાદાપૂર્વક જ ખૂન કર્યું છે. પરીક્ષાને જીવનમાં સફળ થવા પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો જીતનો મંત્ર. પીએમની ટોપ 25 ટિપ્સ જુઓ રાત્રે 7:56 કલાકે સીધું નેસટમાં. માહોલ પૂરા ડિમોટિવેશન કા થા લેકિન એક સંકલ્પ કૈસે હાર સકતે. પરીક્ષા કે અંક હી જિંદગી નહીં, એક્ઝામિનેશન યે પૂરી જિંદગી નહીં હૈ. જુઓ પીએમની ટોપ 25 ટિપ્સ સીધુને સટમાં રાત્રે 7:56 કલાકે. થોડી ચૂક અને ખેલ ખલાસ. રાજ્યના રાજમાર્ગો બન્યા મોતના માર્ગ. જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ સાંજે 7:26 કલાકે. વિરમદ આપનું સ્વાગત છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી, જેમાં નવસારીના વલોટી ગામની બે વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લેતા સ્કૂલ અને ગ્રામજનોએ ગૌરવ અનુભવ કર્યો છે. બેલીમોરા પાસે આવેલી સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલની બે વિદ્યાર્થીની ધ્રુવિશા દેસાઈ અને માન્યા ગાંધીએ સંવાદમાં ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખાલી અમારી વલોટી જેવી નાલી ગામની આટલી સ્ટુડન્ટ્સ ગયા છે અને વધારે પ્રાઉડફુલ મુમેન્ટ એ છે કે એ બે સ્ટુડન્ટ્સ ગર્લ્સ છે અને આ એવું પ્રૂવ કરવામાં આવે છે કે ગર્લ્સ પણ હવે નવા નવા ક્ષેત્રમાં આગળ વધી રહી છે. સ્કૂલનું ગૌરવ છે, જિલ્લાનું ગૌરવ છે અને સોને પે સુહાગ જેમ કહેવાય તે રીતે આજે ટીચર્સ, પ્રિન્સિપાલ અને દરેક બાળકોની મહેનત આજે ફળી છે અને દિન પ્રતિદિન આવું કાર્ય બાળકો કરતા રહે એવી દરેક શ્રી શ્રીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પરિવારની વતી ભગવાનને પ્રાર્થના. બે છોકરીઓની પસંદગી થઈ હતી, એમાંની એક મારી બેબી હતી ધ્રુવિશા જીગર દેસાઈ અને અમારી બિલ્લીમોરામાંથી બે જે છોકરીઓ ગઈ છે એ સ્કૂલના માટે અને સમગ્ર નવસારી જિલ્લા માટે એક ગૌરવની વાત છે. નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે અને ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરો પણ ટેકનોલોજીના ગુલામ ના બનો. તેમજ દરેક વિદ્યાર્થીને દરરોજ એક કલાક ટેકનોલોજીની દૂર રહેવાનું સૂચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કર્યું છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા 2000 વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ નિહાળ્યા બાદ અમદાવાદની વિજયનગર સ્કૂલના વિદ્યાર્થીઓએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. સ્પેશિયલી મોદી સાહેબે આજના કાર્યક્રમની અંદર સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કરિક્યુલમ એક્ટિવિટી અને કો કરિક્યુલમ એક્ટિવિટી આ બંને વચ્ચેનું બેલેન્સ, એકેડેમિક લેવલ ઉપર કેવી રીતે ફોકસ કરવું અને ખાસ કરીને સવિશેષ જે અમુક પ્રકારના બનાવો પરિણામ આવે ત્યારે આપણે સાંભળતા હોઈએ છીએ જેની અંદર સ્યુસાઇડને લગતા અમુક બનાવો બનતા હોય છે, તો એ બધા બનાવો ન બને અને શિક્ષણ સિવાય પણ ઘણી બધી એવી વ્યવસ્થાઓ છે અને સંભાવનાઓ છે જેમાં પણ વિદ્યાર્થીઓ પોતાની જાતને જો ફોકસ કરે, એ ક્ષેત્રોની અંદર આગળ વધે તો ચોક્કસથી ખૂબ સારા પરિણામો એમનું જીવન સારી રીતે વ્યતીત કરી શકતા હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષા અને ત્યારબાદ સફળતાનો મંત્ર જે છે તે પાઠવ્યો છે. ખાસ કરીને અલગ અલગ સૂચનો કર્યા છે. વિદ્યાર્થીઓ જે છે તેઓએ આ પરીક્ષા પે ચર્ચા જે છે તેમાં માર્ગદર્શન તેઓએ મેળવ્યું છે.
વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું શું કહેશો, ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કહ્યું કે નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે એ ક્રિકેટરનું ઉદાહરણ પણ આપીને તેઓએ સમજાવ્યું, શું માનો છો, શું કહેશો? પ્રધાનમંત્રીએ એ નિષ્ફળતામાં જ સફળતા રહેલી છે એના માટે ક્રિકેટરનું ઉદાહરણ આપ્યું હતું કે ભલે તમે આઉટ થઈ જાઓ તો પણ તમે તમારા પ્રયાસો ચાલુ રાખો અને નિષ્ફળતા મળે પણ તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો સફળતા જરૂર મળશે. ખાસ કરીને ટેકનોલોજી, જે પ્રધાનમંત્રીએ જે કહ્યું કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ પરંતુ ટેકનોલોજીના ગુલામ ના બની જાઓ તે પણ ધ્યાન રાખવું જોઈએ, શું કહેશો? એમણે ટેકનોલોજી બાબતે જે પેલું ઉદાહરણ આપ્યું કે દરેક પેઢી પહેલાં રેલવે સ્ટેશન ઉપર જે ટેકનોલોજીની ઉપર સ્ક્રીનમાં લખેલું છે એમાં વાંચ્યા સિવાય જો પહેલાં બારીએ પૂછે અને બીજી પેઢી કે જે ગૂગલ પર સર્ચ મારીને જે 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 એનો આન્સર જે એનો મંતવ્ય રજૂ કરે એ એક્ઝામ્પલ સારું છે. બટ એ ટેકનોલોજીની સારી છે પણ એનો ગુલામ ના બની જાવ. અન્ય વિદ્યાર્થીની પણ છે આપણી સાથે, શું કહેશો, જે આખું માર્ગદર્શન જે પ્રધાનમંત્રીએ આપ્યું છે શું માનો? એટલે એમાં એમને ઘણા બધા અલગ અલગ ઉદાહરણ આપ્યા છે અને એના દ્વારા અમને સમજાવ્યું છે કે પરીક્ષા હોય તો તમે સ્ટ્રેસ મુક્ત રહો અને એને ફેસ કરી શકો તમે, અને એના અલગ અલગ ઉદાહરણ આપ્યા હતા. ખાસ કરીને પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું કે 2022માં જે છે આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો તેને પણ કંઈક ને કંઈક સંકલ્પ લેવો જોઈએ, સ્વદેશી અપનાવીને દેશને આર્થિક સ્થિતિ મજબૂત કરવી જોઈએ, શું માનો? એટલે આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે જાપાન છે, ચાઇના છે, એની બધી વસ્તુઓ યુઝ કરે છે પણ એના કરતાં આપણે મેક ઇન ઇન્ડિયાનું યુઝ કરી શકે છે વસ્તુ, એનાથી આપણો જ દેશ આગળ આવશે. અચ્છા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ટિપ્સ આપી કેવું રહ્યું અને શું માનો છો, કેવી સરે જે ટિપ્સ આપી છે? મારું એવું માનવું છે કે એ ટિપ્સ છે ને આપણે લાઈફમાં ઘણી જ ઉપયોગી થવાની છે અને જે એ ફક્ત 10માં કે 12માં પૂરતી નથી, આપણે ભવિષ્યની ઘણી બધી કારકિર્દી માટેની જે પણ પરીક્ષા આપતા હોઈએ છીએ બધામાં ખૂબ જ મદદરૂપ થવાની છે. બિલકુલ, તો જે આ હતી વિદ્યાર્થિનીઓ ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાના માધ્યમથી જે છે જે પરીક્ષાઓ જે આવી રહી છે અને તેમાં કેવી રીતે સફળતા મેળવી શકાય તે સફળતાની ચાવી અને સફળતાનો મંત્ર જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં આપ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, News18 ગુજરાતી, અમદાવાદ. IIT માં પ્રવેશ લેવા માટે લેવાતી જી મેન્સમાં અમદાવાદના અરુણ લબાનાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. 21 વર્ષના અરુણે જી મેન્સમાં 99.86% મેળવ્યા છે. આ પરિણામ પાછળ અરુણના માતા પિતાનો પણ શ્રેય જાય છે, કારણ કે અરુણ એક સામાન્ય પરિવારનો દીકરો છે. શું છે અરુણ અને તેના માતા પિતાની કહાની, આવું જોઈએ અમારા સંવાદદાતા દીપિકા કુમારનો રિપોર્ટ. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, આ વાત સાબિત કરી છે અમદાવાદના વિદ્યાર્થીએ. અમદાવાદના વિદ્યાર્થી અરુણ લોબાનાએ માત્ર 10x10ની આ જે ઓડી છે તેમાં ભણીને જી મેન્સની એક્ઝામ પાસ કરી છે. જી મેન્સની એક્ઝામમાં 99.86% તેણે મેળવ્યા છે. અરુણ લોબાના અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અરુણ, કેવી રીતે આ સક્સેસ મેળવી, કેવી રીતે તે પોતાની સફર જણાવ મને કે કેવી રીતે જી મેન્સની એક્ઝામમાં તું પાસ થયો? આજ જે તમને રૂમ દેખાય છે 10x10માં એમાં જ ભણતો હતો, એમાં જ બધી મારી મહેનત કરતો હતો અને ડેલી મમ્મી પપ્પા બીજા ક્યાંક કામ કરવા જાય તો મને એનાથી ઘણું બધું મોટિવેશન મળતું હતું કે મમ્મી પપ્પા કામ કરે છે તો મારે ભણવું જોઈએ જેથી હું એમને સારી જિંદગી આપી શકીશ એમના ઓલ્ડ એજમાં. એટલે મને એનાથી જ ભણવાનું ઘણું બધું મોટિવેશન મળતું હતું. જે પર્સન્ટાઇલ મેળવ્યા છે તે મેળવવા કેટલા અઘરા હતા તારી માટે? ડેલી 8 અવર્સ 8 ઘંટા ભણવું પડે છે એના માટે. મતલબ બધાનું જુદું જુદું દિમાગ હોય છે. અરુણના પિતા પણ મારી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. અરુણભાઈ, મેં સાંભળ્યું છે તે પ્રકારે તમે કુકિંગ કરો છો, આમ તો સ્ત્રી કુકિંગ કરતી હોય છે પરંતુ તમે આ વ્યવસાય અપનાવ્યો, કેવી રીતે, શા માટે અને કેવી રીતે આપ સફળ બન્યા અરુણની આ કારકિર્દી માટે? કેવી રીતે, તો આ મેં, હું પહેલાં તો સાદું કામ કરતો હતો પણ મને એવું કે મારા છોકરાઓ ભણશે એના માટે મેં આ કામ છોડી અને પછી મેં રસોઈનું કામ કર્યું. રસોઈ એકચ્યુઅલી સ્ત્રીઓનું કામ છે પણ મેં કોઈ રસોઈ કરીશ તો મને પૈસા સારા મળશે, મારા છોકરાઓ સારી કંઈક કોઈક જગ્યાએ પહોંચશે એના માટે મેં રસોઈ શરૂ કરી. રસોઈ સારી બી કરું છું અત્યારે, સારું કરીને આ છોકરાઓને જે પણ મળે છે એનાથી ચલાવું છું. હજી પણ ઓછા પડતા હોય તો હું ક્યાંકથી ઉછીના લઈને
પૂછીને લઉં એટલે એ બીજા મહિને આપી દઉં, ફરી કંઈક જરૂર પડે એને કંઈક બીજું કંઈ વધારે ભણવાની ઈચ્છા હોય કે ચોપડી વગેરે જે પણ લાવવાનું હોય તો ફરી કંઈકથી ઉછીને લઈને એ લાવું, બીજા મહિને આપું, આવી રીતનું ચલાવું છું. ને અત્યારે આ બી કરી બી રહ્યો છે ને મને આવી રીતનું છે આ છોકરા પ્રતિ. માતા પિતાનો સૌથી વધારે ફાળો હોય છે જ્યારે એક બાળકનું ભણતર હોય તેનું ભવિષ્ય ઘડાતું હોય ત્યારે. માતા મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કવિતાબેન, કેવી રીતે અરુણના આ ભાગ્ય માટે તમે નિમિત્ત બન્યા છો, કેવી રીતે એના કરિયર માટે તમે નિમિત્ત બન્યા છો? હા, ભણવા માંગતો હતો તો અમે આ કોકના ઘરમાં અમને, હું કામ કરું છું, અમને રૂમ આપ્યો એક રહેવા માટે, તો એથી કામ કરીને પછી આ છોકરાને ભણાવું, એમનું ધ્યાન રાખવું, પછી પછી ફેરીને કામ કરવા જાઉં. કેટલા મળે છે તમને, સેલેરી કેટલી છે તમારી? મને 7,000 રૂપિયા આપે અને રૂમ આપ્યો રહેવાનું. 7,000. તો આ માતા પિતા છે કે જેમણે પેટે પાટા બાંધીને અરુણને ભણાવ્યો છે. અરુણ, તારે આગળનો જીવનનું સપનું શું છે, કેવી રીતે શું કરવું છે હવે તારે? અત્યારે મારે જેઈ એડવાન્સની તૈયારી કરવી છે, જેમાં top 7 IIT માં મને કમ્પ્યુટર સાયન્સ મળી જાય તો મને અને મારા માતા પિતાને બહુ ખુશી થશે કે એમનો સપનો સાકાર થયો. અરુણ છે કે જેણે ઘણા બધા સપના સેવ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર, તેને આ સપના માટે બેસ્ટ ઓફ લક કહે છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.